ભરૂચ મૂસા સોસાયટીમાં બે મહિના થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. રૂપિયા 70,000ના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા. ભરૂચ શહેરના નંદેલા વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં 2 મહિના અગાઉ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ શહેરના નંદેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા બુસા સોસાયટીમાં હોળી ધૂળેટીના પર્વ સમયે તસ્કરો ત્રાટક્યા હતા. બુસા સોસાયટીના મકાન નંબર 36માં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલ રૂમને ભાડે આપ્યો હતો. આ ભાડુઆત હોળીનો તહેવાર હોવાથી પોતાના વતનમાં ગયા હતા, જેથી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા. જો કે તસ્કરોની કરતૂત સોસાયટીમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં તેઓ એક પછી એક સોસાયટીમાં ભાગતા નજરે પડ્યા હતા. આ ઘટનાની ગંભીરતાથી લઈને ભરૂચ એ ડિવિઝન પોલીસના મથકના PI VU ગડરિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતિયાઓ માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે અને તેઓ ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ પર હાજર છે, જેથી પોલીસ અને તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા. આરોપીઓને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને બુસા સોસાયટીમાં તેના ગામના અન્ય 3 વ્યક્તિઓ સાથે મળીને ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી, જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ગણાવા, પંકજ ડામોર, ગોવિંદ ગણાવા અને વિજય પરમારને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે 4 શખ્સો પાસેથી સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીના બિછિયા, ચાંદીના સિક્કા, 2 હાથ ઘડિયાળ, 1 વાઇફાઈ ડોંગલ, 3 નંગ મોબાઈલ ફોન મળી કુલ 70,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ રીકવર કર્યો છે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ.